ધ્રાંગધ્રા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટા ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે, ત્યારે ભગવાન કૃષ્ણભાઈ બલરામ તથા બેન સુભદ્રા પોતાના મોસાળથી ઘેર પરત ફરતાની લોકવાયકાને લીધે આ ઉત્સવ મનાવાય છે. હાલ રાજ્યના કેટલાક શહેરોમાં ભગવાન શ્રી જગન્નાથશ્રીની રથયાત્રા ધામધૂમથી નીકળે છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરમાં પણ છેલ્લા 5-1 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ધ્રાંગધ્રા શહેરની જનતાને પોતાના જ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનનો લાભ મળે તેની તૈયારીઓ શરૂ કરી હતી. હાલ દર વર્ષે નીકળતી રથયાત્રાને 5 વર્ષ પૂર્ણ થતા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ વર્ષે પણ વધુ લોકો જોડાયા હતા તથા કેટલાક રાજ્યના અનેક આગેવાનો તથા સંતો મહંતો રથયાત્રામાં હાજર રહીને દર વર્ષે કરતા આ વર્ષે અનોખી તૈયારીઓ શરૂ કરી હતી. ધ્રાંગધ્રા શહેરના કૃષ્ણ બળદેવજીની હવેલી પાસેથી રથયાત્રાનો પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગો પર ભગવાનની રથયાત્રા ફરી હતી તથા આ રથયાત્રા દરમિયાન કુલ 20 થી વધુ ફ્લેટો તથા 8 થી 10 જેટલા ટ્રેક્ટર પર દરેક સ્કૂલના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા અને દેશપ્રેમી સહિતના સંદેશો આપ્યો હતો તથા ગુરુકુળ મંદિરના હરિભક્તો સેવકો તથા અનુયાયીઓએ હાજરી આપી શહેરના રથયાત્રા રૂટ દરમિયાન તમામ સેવા આપનાર સ્વયંસેવકોએ પણ લોકોને ઠંડા પાણી તથા પાણી સહિતની સેવા આપી હતી. શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્તના લીધે જિલ્લાભરની પોલીસને ધ્રાંગધ્રા ખાતે ઉતારી દઈ ગઈકાલથી જ પોઈન્ટ પર ફરજ બજાવવાનો આદેશ કરાયો હતો, જ્યારે શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી અંદાજે 5,000 જેટલી ધર્મપ્રેમીની જનતા જોડાઈ હતી અને ભગવાનના દર્શન કર્યા હતા. શાહરૂખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.